સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલને. Fortune Sunflower Oil presents Great Gujarat Cooking Competition Season 2, co-sponsored by Microfine Ghar Ghanti, Rentio, exclusive masala partner Prayosham, powered by Kritika Desi Gold, Femis, Glare Kitchenware, ingredient partner Earthon, fashion partner Blue Club, digital partner Mom's Chef. જે લોકો કહે છે કે કાઠિયાવાડી ભોજન જેવું એકેય ભોજન નહીં, એ લોકો કઈ રીઝન વગર એવું નથી કહેતા. કાઠિયાવાડના કલ્ચરમાં જે એક મીઠાશ છે અને એ મીઠાશ એના ભોજનમાં પણ જોવા મળે છે. ગુજરાતી ભોજનનો સિનોનિમ જ કાઠિયાવાડી ભોજન ગણાય છે. રીંગણાનો ઓળો, ગરમા ગરમ બાજરાનો રોટલો, કાંદા અને મરચું અને પ્લસમાં ઘીની લાપસી અને છેલ્લે ખીચડી અને કઢી, અ પરફેક્ટ મીલ. ઢોકળીનું શાક, ભરેલ રીંગણા બટેટાનું શાક અને આવા તો કેટલાય ડિશિસ છે કાઠિયાવાડના મેન્યુમાં. તીખું તમતમતું, ધ મોસ્ટ લઝીઝ ફૂડ એટલે કાઠિયાવાડી ભોજન. અને આપનો આ એપિસોડ છે ખાસ અને યુનિક પણ ખરા. ધ સેલિબ્રિટી શેફ, ધ મોસ્ટ ઓથેન્ટિક નેમ ઇન એન્ટાયર ગુજરાત, ગીતા મેમ આ રાઉન્ડમાં પોતે એક એક્ઝામ્પલ સેટ કરવાના છે. તે પોતે એક ડિશ બનાવશે અને ઓફકોર્સ એ ડિશની આઇટમ્સ હશે કાઠિયાવાડી મેન્યુની. બધા કન્ટેસ્ટન્ટ્સે એમના એ ટેસ્ટને મેચ કરીને એમના જેવી ડિલિશિયસ ડિશ બનાવશે. ડઝન્ટ ઇટ સાઉન્ડ ઇન્ટરેસ્ટિંગ? It is. ચાલો તો આપણે એક્સપિરિયન્સ કરીએ. Had a wonderful and memorable experience in Great Gujarat Cooking Competition, and also thank you so much Chef Smit Sagar and Hina ma'am for having me. આજે રેસિપીમાં હું કાઠિયાવાડી ઢોકળીનું શાક અને ભરેલા રીંગણ બનાવીશ, જેમાં યુઝ થશે ફોર્ચ્યુન બેસન અને ફોર્ચ્યુન ઓઇલ. હું પોતે જ એક હોમ કુક છું અને માટે જ મેં આ રેસીપી વિચારી કે કન્ટેસ્ટન્ટ માટે ટ્રિકી એન્ડ ન્યૂ કન્સેપ્ટ રહે. કોમ્પિટિશનમાં દરેક કન્ટેસ્ટન્ટ ખૂબ જ કાળજીપૂર્વક કામ કરી રહ્યા છે. હાઈ ટેમ્પરેચર હતું છતાં પણ ખૂબ જ પેશનેટ હોય એવું દેખાતું હતું. એમની ડિશને આગળ લઈ જવા તત્પર હતા. મારી કુકિંગ ડિશ બેઝિક કહેવાય, પણ જોઈએ છે કે કન્ટેસ્ટન્ટ શું વેરિએશન લઈને આવે છે અથવા તો એમનો એવો કયો ટેસ્ટ એડ કરી અને બીજો નવો ટેસ્ટ ડેવલપ કરે છે. સાથે સાથે ઇન ટાઈમ કામ કરવું પ્લસ એમના માટે આ ટાસ્ક બરાબર કોમ્પિટિશનની મિડલમાં કહેવાય. જો તમે આ લેવલ પર 100% નથી આપી શકતા તો કોમ્પિટિશનમાંથી 100% બહાર નીકળી શકો છો. આ રાઉન્ડમાં બે ડિશિસ બનાવવાની છે જે ગીતા મેમને બનાવી હતી. એક ભરેલ રીંગણનું શાક એન્ડ ઢોકળીનું શાક. એમાં કમ્પલસરી ઇન્ગ્રીડિયન્ટ જે યુઝ કરવાના હતા એ છે ફોર્ચ્યુન સનફ્લાવર ઓઇલ એન્ડ ફોર્ચ્યુન બેસન. શેફ ઓફ ધ ડે માટે શેફ શ્વેતા એન્ડ શેફ ધૈર્ય, એ લોકોના એડવાન્ટેજીસ એ હતા કે બે કમ્પલસરી ડિશમાંથી એ લોકોને એક જ ડિશ બનાવવાની છે અને એક પોતાની ક્રિએટિવ ડિશ. હવે જોવે 30 મિનિટ્સમાં કોણ વિનર થાય છે આ રાઉન્ડમાં. સો લેટ ધ કોમ્પિટિશન બિગિન.
आपको कौन लग रहा है सर? बैंगन तो आपका फेवरेट डिश है। मेरे को दो तो यही हैं जिन्होंने बोले, एंड आई थिंक अमीशा एक। हाँ, आई थिंक माई फेवरेट इज गोना बी अमीशा। आई एम एक्सपेक्टिंग अ लिटिल बिट, लिटिल बिट अगर इफ दैट पर्सन पुल्स ऑफ इज निकिता, बिकॉज बॉम्बे में बैंगन उनका फोटे था, उन्होंने जो डिश बनाई थी बैंगन की थी, सो आई होप शी पुल्स इट ऑफ निकिता। और अच्छा मालूम है ये स्टेशन में क्या है कि दे आर वर्किंग एज अ टीम बट एज एन इंडिविजुअल। हेलो, क्या कर रहे हैं? फाइन। હું ઢોકળી બનાવું છું પાલક ફ્લેવરની, એનું પેલું આપીશ ક્રોસ્ટીની એની સાથે એક સોસ, અને સેમ તમે જેવું બનાવ્યું એવું બેંગનનું શાક ટ્રાય કરી રહ્યો છું। ઓકે, વાવ, સુપર। આ બંધ કરો પેલા ગેસ। અને આ કોનું અકલ હતું આ વાપરવાનું, આમાં તેલ નાખવાનું? આમાં નખાય ને, કીધું તો સાથે કામ કરો, તેલ એકમાં નખાય, બધા ફ્રાય કરી શકતા હતા। क्या पक रहा है आपका फेवरेट? कुछ हो रहा है? हाँ, बैंगन फेवरेट नहीं है भाई। और ये दोनों की कड़ी है क्या? दो लोगों की है क्या? क्या मैगी विधि बनाई? ફરા મેમ, તમે શું લઈને આવ્યા છે? મેં આજે બનાવ્યું છે કોકોનટ ભરવા રીંગણ, એન્ડ સાથે મેં કઢી યુઝ કરી છે જેના અંદર મેં મૂળાની પત્તીઓથી ફ્રાય કરીને એને ઉપર ગાર્નિશિંગ કરી છે, એટલે મૂલી કઢી એન્ડ સાથે ભરવા કોકોનટ સબ્જી। યુ નો, એક સાચી વાત કહું, અગર હું બહારે જાઉં ને અને હું કઢી ઓર્ડર કરું ને અને મને આવે ને તો હું પાછી મોકલાવી દઉં, બીકોઝ આ કઢી તો નથી પણ ડેફિનેટલી તમે આને ફાઇન ડાઇનિંગ પ્રેઝન્ટેશન આપ્યું છે, વિચ ઇઝ રિયલી ગુડ, સારું છે, પણ તમને આ કઢી લાગે છે? મેમ, તમને કઢી લાગે છે? પણ આઈ હોપ અગર તમે ઈ લેવલ ઉપર જે લઈ ગયા છો ફાઇન ડાઇનિંગ ઉપર કે મોડર્ન ક્યુઝિન ઉપર, તો આઈ હોપ ઈ એક્સપિરિયન્સ એ આવે। ઓકે, રાઈટ, ઓકે, તો નેક્સ્ટ ટાઈમથી હું આ ધ્યાન રાખીશ તમે જે કીધું એ, રાઈટ, ને પ્રેઝન્ટેશનમાં એ પ્રોપરલી મેન્શન કરીશ। મને એવું લાગે છે કે બીકોઝ ફરા મેમ આ ડિશને લઈને આવ્યા છે, સો મારી એક્સપેક્ટેશન્સ આ ડિશ ઉપર વધારે છે। અગર આ કોઈ બીજું નોર્મલ, આઈ મીન નોટ નોર્મલ, પણ કોઈ બીજું કન્ટેસ્ટન્ટ લઈને આવ્યો તો એ લેવલનું એક્સપેક્ટેશન ના રાખત, બીકોઝ તમે આના કરતાં વધારે સારી ડિશ તમે બનાવી શકો છો, દેટ્સ વોટ આઈ ફીલ। ફાઇન ડાઇનિંગનું એક્સપિરિયન્સ આપ્યું છે, બટ અગેન મને મોડા છોડીને મને કઢીનો બહુ ઓછો સ્વાદ આવે છે, અને આઈ ફીલ આઈ થિંક તમારા લેવલનું નથી, આઈ થિંક તમે હજી આનાથી સારું બનાવી શકો છો। થેન્ક યુ। હેલો, હાય મેમ, યા, શું લઈને આવ્યા મેમ આજે તમે? આજે મેં કોથમીર ચણા લોટનું ભરેલું રવૈયાનું શાક અને નાળિયેરના દૂધની કઢી પાલક સાથે। મને આ ડિશ, તમે સોલ્ટ નાખતા ભૂલી ગયા છો, ધેટ્સ વોટ આઈ ફીલ। ઓકે, મેં નાખ્યું છે સ્ટફિંગમાં નાખ્યું છે, બટ આઈ નો કે સોલ્ટ ઇઝ અ વેરી કોન્ટ્રોવર્શિયલ સબ્જેક્ટ, બીકોઝ સોલ્ટ ઇઝ ઓલવેઝ ટુ યુ નો ફોર ટેસ્ટ, બટ મને આમાં સોલ્ટનો જાય સ્વાદ નથી આવતો, બિલકુલ નહીં, ના, મેં ભૂલી નથી કે નાખ્યું છે ખરું, બટ સોલ્ટ મારા હિસાબે તો છે જ નહીં। કઢી મને બહુ ભાવી, આઈલ બી વેરી ઓનેસ્ટ, તમે દહીં વગર બનાવ્યું છે, યુ યુઝ કોકોનટ મિલ્ક, આઈ મીન ધ વે યુ ઇન્ટિગ્રેટેડ, સો મને ભાવ્યું છે। ઓકે, થેન્ક યુ, થેન્ક યુ। શું લઈને આવ્યા મેમ? જો મેં મહારાષ્ટ્રીયન બેંગન બનાવ્યા છે બેસિકલી,
જે ખેડૂત ગામમાં બનાવે છે મસાલો કરીને કાંદા અને ખાલી ખોપરાનો, એન્ડ દે વી ઈટ વિથ આપણા ચોખાના રોટલા સાથે ખાય. એ બેંગન થોડા કચ્ચા પક્કા જ હોવા જોઈએ, ઇટ શુડ નોટ બી પ્રોપરલી કુક્ડ. એવું હોય છે, દેટ ડિશ એવું હોય છે, બીકોઝ આઈ હેવ ઇટન દેટ. બેસિકલી કોલ્હાપુર સોલાપુર સાઈડ જે હોય છે બધા રોડ સાઈડ ધાબા જેમ, તો ત્યાં મેં ખાધેલું છે. કમ્પ્લીટલી કુક છે. સો તમે જે ડિશ બોલો છો એ તો છે ને, એટલે થોડુંક જ, વધારે નહીં, બહુ વધારે નહીં. આ વધારે કુક્ડ છે મેમ? કમ્પ્લીટલી કુક્ડ છે. હવે વી થિંક અમે એ રીતે ખાય કે વી કેન કીપ ઈટિંગ અગેન એન્ડ અગેન. અગર મને આ ડિશ આપવામાં આવે હું ખાલી ચાખીને એમ કહીશ ઓકે, બટ હવે મને નથી જોતું એમ. નથિંગ, નો ટેસ્ટ. બેંગન નો અચાર? નો સર, હરિયાળી બેંગન છે, સૂકા, અને પંજાબી સ્પિનચ કરી છે સાથે. ડેફિનેટલી આઈ થિંક યુ આર વન ઓફ ધ ટોપ કન્ટેસ્ટન્ટ્સ, યુ નો. તમે હંમેશા જ્યારે આવો છો યુ ઇમ્પ્રેસ અસ એવરી ટાઈમ, બટ તમારી લેવલની ડિશ નથી આ. ડેફિનેટલી તમારી લેવલની ડિશ નથી. તમે જે બોઇલા, તમે જે લઈને આવ્યા, ધેટ વોઝ ધ ડિશ. પણ જ્યારે ચાખ્યું, ધેટ વોઝ નોટ હંમેશા ડિશ. જે માઇન્ડમાં છે, યસ, ધેટ્સ અ ગુડ ડિશ, પણ પ્લેટમાં એ ડિશ નથી. ઓકે સર. જી મેમ. શેફ, મેં રીંગણ ઊંધિયું બનાવેલું છે અને મૂળાની કઢી બનાવી છે. પ્લીઝ, આ આ કોન્સેપ્ટ જે છે ને ગુજરાતી સ્વીટ પ્રિફર કરે છે, ઇટ્સ ટોટલી રોંગ યાર. એ પોતાની પ્રેફરન્સ ઉપર છે. મને લસણ ભાવે છે, મને એમ નહીં, હું એમ કહું કે ગુજરાતને લસણ ભાવે છે. ડેફિનેટલી તમારા લેવલની તો ડિશ છે જ નહીં. જે સારા કન્ટેસ્ટન્ટ છે એને એકચ્યુઅલી સારી ડિશ બનાવી નથી હજી સુધી. મૂળાની કઢી સાઉન્ડ્સ ગુડ, બટ ટેસ્ટમાં કાંઈ નથી. Do you think this is cooked? Cooked in a thing. Thank you. Chef of the day show aaja. Already ek advantage che. Yes. Ke tumne compulsory ek dish nahi banani. So you chose bangan. Yeah. So I made a bangan dhan saag. Okay. Crunch. Yeah. And this is dahi ke chille with lasan yu tel. I think mane ano masala, it's nice, something different. Yeah, definitely mane actually masala bo bhayo. Thank you sir. Par tumne actually ek advantage hatu, so I don't know why ekli complicated dish you have just made something really good. Ama creativity mukvani. Exactly. In fact tumhe ama mukhi aa to bahu badhai banayo che, ema compare thai jese. Yeah, but ama really this is really good. Yeah, this was the question. જે પેપર નો આ ક્વેશ્ચન એવો હતો કે યુ કુડ હેવ વિન. થેન્ક યુ. શું લઈને આવ્યા? એક જ પીસ. નોટ ગુડ. વેરી ગુડ. શું બનાવી છે? કોકોનટ કઢી બનાવવાનો ટ્રાય કર્યો છે. મેં એક વાર બેંગ્લોર વેન આઈ વોઝ ટ્રાવેલિંગ ત્યારે મેં ટ્રાય ચાખી લી. ઓકે. તો મને કહ્યું કે આજે હું કોકોનટ કઢી બનાવું. બટ આઈ ડો, આઈ મીન, આઈ એમ નોટ ગોના ટેસ્ટ ધીસ. યાર, એક પોર્શન હે ક્યા ઇસકો મતલબ? How can we judge this? Ma'am, tumhe na tumhe bangan le li. Bangan hai bhi itna. Sir, actually, you know, wo burn ho gaya to. 6 bangan aap kar rahe the. Main tabhi bhi bola tha. Sir, mine was 3 only, but I wo burn ho gaya. Tumhe je chaiko tu. અગર સિમ્પલ રીતે એવું બનાવ્યો તો પણ ચાલત, પણ વોટ ઇઝ ધીસ યાર? બધાને ઇક્વલ ટાઈમ આપ્યો તો, બધાને પોર્શન બનાવ્યા. યાર, પણ 4 પીસ હોતા તો ખબર એ પડત ને. આઈ એગ્રી, બટ મતલબ યુ નો, મારે બોડી ગાન એમ જ મારી ડિશ એટલે ઓછી થઈ, અધરવાઇઝ આઈ વુડ હેવ સર્વ મોર ક્વોન્ટિટી. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ.
બનાવ્યું છે અમી બેન? મેં ભરેલા કોથમરીનું શાક બનાવ્યું છે, રીંગણાનું, અને લસણ અને મેથીની કઢી બનાવી છે. લીલી મેથીની? હા, લીલી મેથી. અને આ રેડ કલરનું શું છે ઉપર? એ ઉપર ડેકોરેટ ખાલી મરચું. એટલે મરચું, લાલ મરચું? હા, લાલ મરચું. સ્પ્રિંકલ કર્યું? હા, સ્પ્રિંકલ કર્યું. વઘાર? ટાઈમ નો રહ્યો, ટાઈમિંગ પૂરો થઈ ગયો વઘાર માટે. હા, કુક થયું છે બરોબર? રીંગણ થોડાક, રીંગણ નથી ચડ્યા, થોડાક નહીં, કાચા છે. ટાઈમ ઓછો હોય ત્યારે બીજું શું કરી શકાય ખબર છે? કુક કરવા રીંગણને રવૈયાને ટ્રાય કરી શકાય. યસ, તો ખબર છે તો કેમ ના કર્યું? લીધું, આટલું બધું તેલ છે, પેન છે, ગેસ છે, તમને ખબર છે. કટ કરી મસાલો તૈયાર કરો, ત્યાં સુધી થોડું શેલો ફ્રાય કરી દો, 2 મિનિટમાં રીંગણ કુક થઈ જાય. નહીં, બટ એટલું બધું ફ્લેવર તમને નહીં આવે ગાર્લિક. હું બેલેન્સ કરી દઈશ, જેટલું પ્લસ મૂકીશ એટલું માઇનસ મૂકી દઈશ. તો આઈ થિંક અત્યારની જેટલી પણ બેંગનની ડિશ આવી છે એમાં ધીસ ઇઝ ધ બેસ્ટ. થેન્ક યુ શેફ. પણ કઢી એકલી જ ખરાબ છે, પણ કઢીમાં ધ્યાન નથી આપ્યું તમે. 5 મિનિટમાં બનાવી છે એટલે બધેમાં, એટલે અગ્રી. આઈ થિંક તમને 10 મિનિટ આપો તો તમારી કઢી એ સારી હોત. અગ્રી, બટ વેરી ગુડ. થેન્ક યુ. તમે સાંભળ્યું નતું શું વાત થઈ હતી? કઢી બનાવવાની વાત થઈ હતી. અગેન આ એક જ વસ્તુ છે કે તમને કઢી લાગે છે તમને ખબર જ નથી તમે શું બનાવો છો. એમને પાણીપુરી નો મસાલા યુઝ કર્યો. તમે સમજતા કેમ નથી? ધીસ ઇઝ નોટ કઢી. તમને કઢી લાગે છે? ડેફિનેટલી નોટ અ તેજસ્વી ડિશ. સારા કન્ટેસ્ટન્ટ્સ, કો જજીસ હતા, શેફ ઓફ ધ ડે હતા. ઇટ્સ ઓકે, થેન્ક યુ, એન્ડ નો કમેન્ટ્સ, સિરિયસલી. જી સર. યસ સર. શું લઈને આવ્યા આજે સર તમે? બેસન ઢોકળી ક્રોસ્ટીની, એની સાથે જ પાલક અને ટમેટાનો સોસ છે, સાથે ડીપ ફ્રાઈડ સ્ટફ બેંગન વિથ ટમાટર ભૂના મસાલા. શેફ ઓફ ધ ડે, રાઈટ? અને શેફ ઓફ ધ ડે જેવી ડિશ. થેન્ક યુ સર, રિયલી ગુડ. યર થેન્ક યુ. પ્રેઝન્ટેશન 10 out of 10, ટેસ્ટ 10 out of 10, બેંગન સુપર્બ. Really good. I think everything is nice. We are looking, you know, okay, kya you've made a mistake, but it's really good. Gee, Derek sir. Yes, so line aaya sir aaj tumhe sir soya chunks kadhi che and masaledar bharwa baingan che. Olo chakho to evita integrate karyo jyare apne vaat thati thi tumhe baingan chakho tu. મેમની ડિશ ચાખી હતી ને તમે? યસ સર. તમને શું લાગ્યું હતું એમાં? શું હતું સર? તમે લોકી કીધેલું. લોકી? મેં લોકી કીધેલું, હું લોકી હોયલો તો ખબર નહીં. ખબર નથી સારે સારે તો મશરૂમ એ કીધું કોઈ. ખજૂર ભી તો બોલે. ખજૂર, ચાવલ. ચાવલ બે વસ્તુ બહુ ફાઇન છે. થેન્ક યુ. ઇવન ધો સિમ્પલ પ્રેઝન્ટેશન છે, પર ટેસ્ટ ઇઝ extraordinary. Okay. Really good, yeah. Thank you, sir. Thank you, sir. Thank you. Ma'am, ek dish. Chef, ek aaj bani. Ek chhe ya, mane dekhai chhe. Naam mara thi, ek aaj bani. Actually, mane knife pa aagi gyo, to mane bleeding thawa lai gyo, to 5 મિનિટ ઉભી રહેલી અને એમાં આપણ મારું બરાબર કુક નથી. યાર છે, હું આવ્યો તો તમને પૂછવા માટે કે તમારું નાઇફ તમે આ યુઝ કર્યું છે પહેલા? યસ.
બીકોઝ અમે જ્યારે જોવે જે પર્સન સાથે નાઇફ યુઝ કરે વી નો અગર તમે ત્યારે કીધું હોત કે શેફ આઈ એમ નોટ કમ્ફર્ટેબલ વિથ ધીસ નાઇફ તો આપણી પાસે ગ્લેરના ઘણા સારા નાઇફ હતા વી કુડ હેવ યુઝ ધેટ ઇટ્સ ઓકે મેમ થેન્ક યુ જી મેમ દાબેલી ફ્લેવર્ડ ભરવા બેંગન અને સ્મોક્ડ ગ્રીન બેલ પેપર કઢી બધાને પ્રયોશન મસાલા યુઝ કર્યા છે દાબેલી ફ્લેવર નો તમે યુઝ કર્યું છે પ્રયોશન મસાલાનો હા કઢી સારી છે આમાં કઈ દમ નથી થેન્ક યુ જજીસ ને જેવી ડિશિસ જોતી હતી એવી ડિશિસ કોઈક કન્ટેસ્ટન્ટ્સને બનાવી અને કોઈક કન્ટેસ્ટન્ટ્સને ના બનાવી વેલ કોમ્પિટિશન ઇઝ ડિફિકલ્ટ આપણે એપિસોડ્સમાં જોયા છે કે યુ નો દે હેડ કુક્ડ ઇટાલિયન રાઉન્ડ માં એ લોકોને ઇટાલિયન ક્યુઝિન બનાવ્યું ફ્યુઝન રાઉન્ડમાં ફ્યુઝન ડિશિસ બનાવી અને હવે આવ્યું ધી ઓરિજિનલ કાઠિયાવાડ રાઉન્ડ જેમાં એ લોકોની ટેસ્ટની ટેસ્ટ હતી અને થોડા પાસ થયા વેલ અનફોર્ચ્યુનેટલી અમે ડિસપોઇન્ટ થયા અને બે એવા કન્ટેસ્ટન્ટ્સ હતા જેને એનું મેટલ આજે પ્રૂવ ન કર્યું સો બે કન્ટેસ્ટન્ટ્સ જે આજે એલિમિનેટ થયા એક છે મિનિતા મેમ ફર્સ્ટ મેં બેંગન ફ્રાય કરવાનું ટ્રાય કર્યું અને એ બળી ગયા એટલે ત્યાં જ મને થયું કે ઓ શું કરી શકે પણ મેં ફટાફટ જે બીજા બેંગન હતા એમાં ભરીને ટ્રાય કરી દીધું કે એનું બનાવવા લાગું બળિયા એ જવા દઉં અને પછી બેંગન બની ગયા એટલે તરત મેં કઢી બનાવવાનું ચાલુ કરી દીધી બટ દેટ્સ ઓકે આઈ એમ હેપી અહીંયા સુધી બી આવું મળ્યું ઇફ આઈ એમ એલિમિનેટેડ ટુડે આઈ એમ ફાઇન વિથ ઇટ બટ આઈ એમ હેપી દેટ આઈ એમ હિયર એક છે સ્વીટી મેમ આ શોમાં હું પહોંચી છું હિના મેમ સ્મિત સર અને ગીતા મેમના લીધે જો એ ત્રણેય જજીસે મારી ડિશને ગોલ્ડન ટિકિટ નહીં આપી હતી તો આજે હું આ શોનો પાર્ટ નહીં હતી આ ત્રણેય જજીસ પાસેથી મને ખૂબ જ શીખવા મળ્યું છે ઇવન હું એમને ફોલો પણ કરું છું ત્રણેય જજીસની રેસિપી પણ ટ્રાય કરું છું સો થેન્ક યુ સો મચ ફોર હિના મેમ ગીતા મેમ સ્મિત સર ધ્વની સર બે ટોપ કન્ટેસ્ટન્ટ્સ હતા ટોપ 800માંથી ટોપ 20માં આવ્યા બટ અનફોર્ચ્યુનેટલી ટુડે વોઝ ઇન ધેર ડે વેલ એલિમિનેશન તો પાર્ટ એન્ડ પાર્સલ છે આ કોમ્પિટિશનનો પણ એવા ટોપ 3 કન્ટેસ્ટન્ટ્સ હતા જે અમને એક્સ્ટ્રીમલી ઇમ્પ્રેસ કર્યા એક હતા કિરણ મેમ ધૈર્ય એન્ડ અંકિતા મેમ બધામાં થોડુંક જ ફરક હતું પણ આજે એક જ શેફ ઓફ ધ ડે બનશે અને ઈ છે કિરણ મેમ વેલ ઇટ્સ બીકોઝ ઓફ ધ કનેક્ટ શી હેડ વિથ ધ ડિશ આઈ ફીલ ઈ પરફેક્ટ સોલ ફૂડ હતું જે સીઝન 2માં અમને જોતું હતું શી ગોટ દેટ સોલ ફૂડ કોને કહેવાય દેટ વોઝ ધ ડિશ સો કિરણ મેમ વોઝ ધ શેફ ઓફ ધ ડે in our round amari food ni journey aaj samapt thai chhe have apne milsu next episode ma so till then keep watching and keep cooking because we have a big surprise for you coming up